प्रकरण 4 प्राणी सृष्टि पेज नंबर आपणे आया था 54 એમાં આપણો આજનો સમુદાય હતો સામી મેરુદંડી. સામી મેરુદંડી સામાન્ય રીતે આદિ મેરુદંડી અથવા તો અપૃષ્ઠવંશી મેરુદંડી તરીકે ઓળખવામાં આવે છે. સામી મેરુદંડીનું બીજું નામ શું કીધું? આદિ મેરુદંડી, બરાબર, કાં તો અપૃષ્ઠવંશી મેરુદંડી એવું નામ આપેલું છે. શરૂઆતની અંદર આ જે સામી મેરુદંડી હતા એ મેરુદંડી સમુદાયનો ઉપસમુદાય હતો. ઉપસમુદાય સમુદાય પછીનો નંબર આવતો હતો સામી મેરુદંડીનો, મેરુદંડીની અંદર આવેલો હતો, બરાબર. પરંતુ હાલમાં તેના આપણે અલગ સમુદાય કરીને એમને અમેરુદંડીમાં મૂકી દીધા. અમેરુદંડીનો મતલબ શું થાય? કે જેમાં મેરુદંડ ના આવેલું હોય તેવા, બરાબર. તો આપણે જે સચ્છિદ્રથી શરૂઆત કરી સૂળ ત્વચી સુધી જે અભ્યાસ કર્યો એ બધા જ અમેરુદંડીઓ. તો આ સામી મેરુદંડી પહેલાં મેરુદંડીમાં હતો અને પછી આપણે શું કર્યું? ત્યારે હાલમાં એને અમેરુદંડીઓમાં મૂકી દીધેલો છે, બરાબર. ખાસ યાદ રાખજો, અમેરુદંડી અને મેરુદંડીને જોડતો સમુદાય કોઈ કેમ? તો સામી મેરુદંડી. લખી નાખો, આવું છું આપણીમાં નથી લખ્યું. અમેરુદંડી એટલે સચ્છિદ્રથી સૂળ ત્વચી, અને મેરુદંડી આપણે પાછળ આવવાનું છે, નીચે લખેલું છે સમુદાય મેરુદંડી, એમના વચ્ચેની જોડતી કડી એટલે સામી મેરુદંડી. પહેલાં સામી મેરુદંડી શું હતો? મેરુદંડીનો ઉપસમુદાય, પણ હવે તેમને અલગ કરી દેવામાં આવ્યો છે અને એક સમુદાય તરીકે એને અમેરુદંડીમાં મૂકેલો છે, બરાબર. આમાં આવેલા જેટલા પણ સજીવો છે ને બધા કૃમિ છે. કૃમિનો મતલબ શું થાય? કૃમિ એટલે કીડા છે. અને બધા ખાસ યાદ રાખજો, દરિયાવાસી, દરિયાઈવાસી. એમ દરિયાઈવાસીનો મતલબ શું થાય? કે બધા સમુદ્રમાં જ જોવા મળતા હશે, બરાબર. અને બધા ઓલવેઝ દ્વિપાશ્વ સંમિતિ ધરાવે, ત્રિગર્ભસ્તરીય હોય, દેહ ગોષ્ઠી હોય, અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવશે. ખાસ યાદ રાખવાનું કે આમનું શરીર જે છે નળાકાર, ચોપડીમાં આકૃતિ બતાવેલી જો બ્લાનોગ્લોસસનો, બરાબર. આખું શરીર ત્રણ ભાગમાં વિભાજિત હોય. એક આવશે સૂંઠ, પછી આવશે ગ્રીવા, અને પછી પાછળનો જે બધો આવતો હશે ભાગ એને કહેવાશે ધડ. આવી રીતે ત્રણ ભાગમાં વિભાજિત હોય, સૂંઠ, ગ્રીવા અને ધડ, બરાબર. આખું શરીર જે ત્રણ ભાગમાં વિભાજિત હોય. આમની એક વસ્તુ ચોપડીમાં લખી નાખો, નથી લખ્યું તો, પાચન માર્ગ સંપૂર્ણ સીધો નથી પણ યુ આકારનો છે. પાચન માર્ગ કેવો હશે? એમના અંદર યુ આકારનો જોવા મળશે. પરિવહન તંત્ર કેવું છે? તો કે ખુલ્લા પ્રકારનું છે. પરિવહન તંત્ર ખુલ્લા પ્રકારનું જોવા મળશે. અને આમનામાં ઉત્સર્જન તંત્ર તરીકે કોણ કામ કરતું હશે? તો સૂંઠ ગ્રંથિ ઉત્સર્જન તરીકે કાર્ય કરશે. ખાલી અત્યારે યાદ રાખો, હું તમને પછી પાછળ એનિમેશનમાં બતાવું છું કે સૂંઠ ગ્રંથિ કેવી હોય, બરાબર. શ્વસન તંત્ર માટે શું આવેલું હોય? તો કે ઝાલરો હોય. શ્વસન તંત્ર તરીકે એમની પાસે ઝાલરો હોય. બધા સજીવો એકલિંગી હોય, ફલન બાહ્ય હોય, વિકાસ સીધો અથવા તો પરોક્ષ પ્રકારનો હોય, બરાબર. પણ મોટા ભાગે પરોક્ષ પ્રકારનો જોવા મળે છે. એમના જે ડિંબ હોય ને, ડિંબનું નામ લખો તો લખી નાખો ચોપડીમાં, ટોનેરિયા. ટોનેરિયા ડિંબ તરીકે ઓળખાય છે, એનું નામ આપ્યું છે. અને બીજું એક નામ પણ છે ટોનેરિયા સિવાય, બિપનેરિયા. બિપનેરિયા ડિંબ કહેવાય, બરાબર. ડિંબના નામ એવા આપેલા છે. ઉદાહરણ તો એક જ આપ્યું છે, બ્લાનોગ્લોસસ ચોપડીમાં આકૃતિમાં બતાવેલો છે, અને સેકોગ્લોસસ જે નથી બતાવ્યું. તો આ હતા સામી મેરુદંડી, બરાબર. એની માહિતી આપણે લીધી, ખાસ યાદ રાખજો. હવે આપણે જઈશું ચોપડીની અંદર. તો જુઓ મિત્રો, અહીંયા જે બ્લાનોગ્લોસસ બતાવેલું છે ને, એમાં આ જે ઉપરનો ભાગ દેખાય ને બધો, એ સૂંઠ કહેવાય, એને સૂંઠ કહેવાશે. વચ્ચેનો અહીંયા બધો ભાગ આવતો હશે, એમાં સીડ્સ આવશે, અને બાકીનું બધું યુ આકારનું જે તમને દેખાય એનું ધડ કહેવાશે. એનું ધડ છે, આ બ્લાનોગ્લોસસ છે. સામી મેરુદંડીને પહેલાં મેરુદંડી સમુદાયના ઉપસમુદાય તરીકે માનવામાં આવતો હતો. હાલમાં તેને અલગ સમુદાય તરીકે આપણે અમેરુદંડીમાં મૂકી દીધા. મેરુદંડ ના ધરાવતા હોય એવા સજીવોને અમેરુદંડી કહેવાય. આ સમુદાયમાં અંગતંત્ર સ્તરીય આયોજન હોય, કૃમિ કીડા જેવા દરિયાઈ પ્રાણીઓ છે, બરાબર. દ્વિપાશ્વીય સંમિતિ, ત્રિગર્ભસ્તરી, દેહકોષધારી, આ બધું તો રહેવાનું જ છે. શરીર કેવું કીધું તો આપણે? નળાકાર છે. જોયેલા આખે આખું શરીર નળાકાર છે. એમાં શરીર ત્રણ ભાગમાં વિભાજિત છે. સૂંઠ, તો આ ઉપરનો જે બધો ભાગ દેખાઈ રહ્યો છે એ સૂંઠનો છે. એના પછી ગ્રીવા આવશે, શીર્ષ જે કહીએ આપણે, અને લાંબુ ધડ જોવા મળતું હશે, બરાબર. પરિવહન તંત્ર ખુલ્લા પ્રકારનું, શ્વસન માટે ઝાલરો આવેલી હશે, અને સૂંઠ ગ્રંથિ એનું ઉત્સર્જન અંગ તરીકે કહેવાશે. લિંગ ભીત જોવા મળે, મતલબ કે નર અને માદા જુદા જુદા હોય. બાહ્ય ફલન હોય, વિકાસ પરોક્ષ પ્રકારનો હોય, ઉદાહરણ તરીકે બ્લાનોગ્લોસસ અને સેકોગ્લોસસ, બરાબર મિત્રો.
તો આ હતા સામી મીરુદંડીની બધી માહિતી. નાનકડો એવો સમુદાય છે. હવે આપણે જઈશું એનિમેશનમાં. સમુદાય હેમી કોલડેટા, એટલે કે સામી મીરુદંડી, આવા દેખાય. આ બ્લાનોગ્લોસસ છે, બરાબર. ત્રિગર્ભ સ્ત્રી હોય, હા આપણે વાત કરી હતી, દ્વિપાશે સંમિતિ ધરાવે, દેકોષ્ઠી હોય, એ બધું બતાવેલું છે અહીંયા સજીવોની અંદર. આ જે સેકોગ્લોસસ છે, ચોપડી નહોતું આપ્યું પણ આવું દેખાય, સેકોગ્લોસસ આવું જ હોય, એમ પેલું હતું એ બ્લાનોગ્લોસસ હતું. એમાં આ સૂંઠનો વિસ્તાર કહેવાય સૌથી ઉપર, એના પછી ગ્રીવા, અને પછી નીચેના ભાગે બધું જે આવતું હશે એ એનું ધડ, ટ્રંક એટલે ધડ કહેવાય, બરાબર. આ એની અંદર ગ્રીલ્સ એટલે કે એક પ્રકારનું શ્વસન માટેની ઝાલરો આવેલી હશે આવી રીતે, અને ખુલ્લા પ્રકારનું રુધિર અભિસરણ હોય. ઓકે, એનો ઉપરનો બધો ભાગ એટલે સૂંઠ ગ્રંથિ કહેવાય, જે શું કરશે, ઉત્સર્જન તરીકે પણ કાર્ય કરશે. આ સૂંઠ આવું હોય, વચ્ચેના ભાગે જે દેખાય છે ને ગ્રીવા છે, અને પાછળ લાંબુ બધું ધડ આવતું હશે, બરાબર. અને યુ આકારનો પાચન માર્ગ યાદ રાખજો, કૃમિ જેવા છે, કીડા જેવા છે, સંપૂર્ણ દરિયાઈવાસી છે, બરાબર. તેનું ઉદાહરણ બે આવ્યા, બ્લાનોગ્લોસસ અને સેકોગ્લોસસ. હવે તો ખબર પડી ગઈ હશે ને સામી મીરુદંડીમાં. તો આવજો, બાય, જય સ્વામિનારાયણ, સતત વાંચતા રહેજો. હો Yeah, so